સમગ્ર દેશભરમાં આજે હનુમાન જયંતિની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. એક તરફ હનુમાન જયંતિ છે અને બીજી તરફ પૂનમ હોય જેને લઈને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભગવાન હનુમાન દાદાના દર્શન કરવા માટે ઠેર ઠેર મંદિરોમાં ભક્તોનું ગોડાપૂર ઉમટ્યું છે. ગુજરાતમાં પણ રાજ્યમાં પણ હનુમાનજીના મંદિરે ખાતે ઠેર ઠેર જગ્યાએ જન્મોત્સવની ઉજવણી અને ભવ્ય તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે સમગ્ર ગુજરાત અને વિશ્વમાં ચર્ચા થઈ રહી છે તેવા કિંગ ઓફ સાળંગપુર ખાતે 54 ફૂટ ઊંચી અને 30,000 કિલો વજનની હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો 7 કિલોમીટર દૂરથી દર્શન કરી શકશે. તેવા પ્રકારના જે માહોલ છે તે સુરત શહેરના કતારગામમાં જોવા મળ્યો હતો. કતારગામ વિસ્તારમાં આવેલ શ્રી કંથારિયા હનુમાનજી મહારાજ મંદિરે ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અમારી ઓસ્કાર ન્યૂઝની ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો અને ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પરથી આપને અમે સમજાવી રહ્યા છીએ કે કંથારિયા હનુમાનજી મંદિરના મહંતે અને મંદિર માટે શ્રદ્ધાળુઓનું જે ગોડાપૂર ઉમટ્યું છે તે દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. ઓસ્કાર ન્યૂઝની વાતચીત સાથે તેમણે જણાવ્યું હતું કે આજનો દિવસ શ્રીરામ ભક્તો તેમજ હનુમાનજી મહારાજના ભક્તો માટે અનેરો પુરવાર થઈ રહ્યો છે. આજના આ પવિત્ર દિવસે અમારા મંદિર દ્વારા ભાવિ ભક્તોને 1,500 કિલો લોટના લાડુનો મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હોવાનું મંદિરના પૂજારીએ જણાવ્યું હતું. સાથે સાથે મંદિરના પ્રગટાંગણમાં 31 કુંડી યજ્ઞનું પણ આયોજન યજ્ઞશાળા દ્વારા કરવામાં આવ્યું છે. આ યજ્ઞ સવારે 8 વાગ્યાથી શરૂ થઈ સાંજના 4 વાગ્યા સુધી ચાલુ રહેવાનો છે. આજના શુભ દિવસે 35,000 થી 40,000 ભક્તો હનુમાનજીના દર્શન માટે આવવાનો અને રેકોર્ડ કરશે તેવું તેમણે જણાવ્યું હતું. જ્યારે સ્વયંસેવકો દ્વારા સાંજના મંદિરના પ્રસાદમાં બુંદી ગાંઠિયાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે 40,000 જેટલા ભક્તો માટે ભોજનની વ્યવસ્થા પણ આ મંદિર ખાતે કરવામાં આવી છે. ત્યારે આજનો દિવસ હનુમાનજી મહારાજ સર્વ ભક્તોને સુખી આપે, શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે આ કળિયુગમાં પણ હનુમાનજી મહારાજ એક એવા દેવ છે કે જેની પાસે અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના તેઓ દાતા છે. વહેલી સવારથી જ ભક્તોનું ગોડાપુર દાદાના દર્શને ઉમટ્યું હતું. આજના પવિત્ર દિવસે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા પીણાની પ્રસાદી તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. સુરતથી ઘનશ્યામ બારોટનો રિપોર્ટ. ધામધૂમથી બધે ઉજવાય છે અને હનુમાનજી મહારાજના સમયમાં પ્રાર્થના કરી જે કોઈ દર્શન આવે તમારા સમયમાં અને જે કાંઈ મનની ઈચ્છા હોય દાદા જે જન્મજયંતિ નિમિત્તે ઈચ્છા પૂરી કરે એવી હનુમાન દાદાના સમયમાં પ્રાર્થના. આ મંદિરે કેટલા ટાઈમથી આપ સેવા આપો? મંદિરે જ્યારથી પ્રતિષ્ઠા થઈ ત્યારથી મારા ગુરુજી મને આવ્યા છે. અંદાજે કેટલા ભક્તો આવવાની શક્યતા છે? આજે અમારું રસોડું છે 40,000 થી 45,000 માણસોનું રસોડું આયોજન છે અમારું. આજે અમે બહાર જગ્યા રાખી છે, પાર્કિંગ મંદિરની સામે પોપડું છે, પોપડીની અંદર એટલે પાર્કિંગની જગ્યા કરી છે અને મહેમાનોની બી વ્યવસ્થા કરી છે. 40,000 થી 45,000 માણસો આજે હનુમાનજી મહારાજના લાડુનો પ્રસાદ લીધો. 1,800 કિલો લોટના અમે લાડુ બનાવ્યા છે. એની અમે ઘી જાય, તેલ જાય, પાણી જાય, ખાંડ જાય, ગોળ જાય, આટલી વસ્તુ 1,800 કિલો ખાલી લોટ જ છે. અને એ લોટનો પ્રસાદ આજે જેટલા બી ભક્તો આવશે એ લેશે. મંદિરમાં તો પ્રસાદ ચાલુ જ છે સવારથી બુંદી અને ગાંઠી, ગમે એટલું પબ્લિક આવે બધાને કોઈ પણ દર્શન કરવા ત્યાં આવેલો પ્રસાદ લઈને જ થાય. અમારો મેઇન સાધુ મહાત્માનો એ આપણા આશ્રમમાં કોઈ પણ ભગત આવે તો મંદિરની અંદરથી કાંઈ પણ પ્રસાદ એને મળવો છે. તમે આજે સવારથી બુંદી ગાંઠિયાનો પ્રસાદ તો રાખ્યો છે પણ સાંજે ભક્તો ગમે એટલા આવે તો એના માટે પ્રસાદની પૂરતી વ્યવસ્થા અમે રાખી છે. યજ્ઞશાળામાં કેટલા કુંડ બનાવેલા? 31 કુંડ યજ્ઞ બનાવ્યા છે. 31 કુંડ યજ્ઞ, 1 કુંડની અંદર 4 અજમાન, 31 કુંડ યજ્ઞ છે એમાં 1 કુંડમાં 4 અજમાન બે. સવારે 8 વાગ્યાથી 4 વાગ્યા સુધી યજ્ઞ ચાલશે હનુમાનજી મહારાજ. 4 વાગ્યા પછી 5:30 મહાપ્રસાદ ચાલુ થશે. આજના દિવસે ભક્તોને શું સંદેશો કહેવા માંગો? આજના દિવસે હનુમાનજી મહારાજના જન્મજયંતિ નિમિત્તે ભક્તોને એ સંદેશો દેવા માંગે છે કે પોતાનું જીવન સારું સુધારે,
સારા સારું કમાય, સારું પહેરે, સારા સંસ્કાર એના બાળકોને આપે, કારણ કે બાળક જે આપણું ભવિષ્ય છે. તો બાળકોને આજે હનુમાનજી મહારાજ, કારણ કે હનુમાનજી મહારાજ છે બુદ્ધિમતમ વરિષ્ઠ બધા, એમની જે કોઈ પાસે બુદ્ધિ નથી અને હનુમાનજી મહારાજ પાસે કોઈ સિદ્ધિ, કલયુગમાં કોઈ એવા દેવ નથી જેની પાસે સિદ્ધિ છે, હનુમાનજી મહારાજ પાસે સિદ્ધિ છે. કારણ કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અષ્ટભરતીને જાનકી માતા, કલયુગમાં કોઈ એવા દેવની પાસે નથી છે એવી સિદ્ધિ આજે હનુમાનજી મહારાજ પાસે છે. અને એનો આજે જન્મદિવસ છે, દરેક ભક્તોને આશીર્વાદ મળે અને એના જીવનમાં ખૂબ પ્રગતિ થાય એવી દાદાના સમય પ્રાર્થના. ઓસ્કાર ન્યૂઝ સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ઓસ્કાર ન્યૂઝ સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈને બી ખૂબ ખૂબ ધન્યવાદ કે જેમણે આજે હનુમાનજી મહારાજને દેશ દુનિયાની અંદર પ્રખ્યાત કર્યા. ઓસ્કાર ન્યૂઝને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશું. જય શ્રી રામ. જય શ્રી રામ.